નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેરે લેક્ચર સિરીઝમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર જોવાના છીએ અને આ અલંકારમાં અતિશય યોગ્ય અલંકાર જોવાના છે તો આપણે જોઈએ અતિશય યોગ્ય અલંકાર કહેવાય કોને આગળ આપણે આગળના ઘણા બધા અલંકારો આપણે જોઈ ચૂક્યા છીએ કે ભાઈ ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક તો આ બધા અલંકાર આપણે આગળ જોઈ ચૂક્યા છીએ જો હજી સુધી તમને ના જોયો તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આજે આપણે જોઈએ અતિશયુક્તિ અલંકાર તો અતિશયોક્તિ અલંકાર કહેવાય કોને તો કે જ્યારે વાસ્તવિક હદની હદની વટાવીને એટલે કે જ્યારે વાસ્તવિક જે વસ્તુ હકીકત છે એ હદ છે એની વટાવીને કહેવામાં આવે ત્યારે કયો અલંકાર બને તો કે અતિશયુક્તિ અલંકાર બને છે એટલે કે જે છે એની કરતા વધારે વધારે કહેવામાં આવે ત્યારે કયો અલંકાર બને તો કે અતિશયોક્તિ અલંકાર બને છે આ અલંકારમાં ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય છે એટલે કે આપણે ઉપમેય એટલે શું છે તો કે જેની સરખામણી કરવાની છે તે અને ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખામણી કરવાની છે તે તો કે ઉપમેય છે એ કોઈમાં સમાઈ જાય છે તો કે ઉપમાનમાં સમાઈ જાય છે ઘણી તો આ અલંકારમાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં આવતો નથી એટલે કે ઘણીવાર આ અલંકારમાં ઉપમેયનો કે ઉલ્લેખ કરવામાં આવતો નથી ઉપમાન પરથી જ ઉપમેય સમજાય જાય છે એટલે કે ઉપમાન પરથી જ ઉપમેયને સમજાઈ જાય છે તો આના એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો પહેલું ઉદાહરણ છે તો કે વૈશાખ મહિનો હતો સીમમાં આગના આગ ઝરતી હતી એટલે કે વૈશાખ મહિનો હતો અને સીમમાં શું થતું હતું આગ ઝરતી હતી એટલે કે આમાં વાસ્તવિક હદ છે એની વટાવી વટાવીને વાત કરેલી છે કે ભાઈ કોઈ પણ મહિનો હોય એમાં ગમે એટલો તડકો હોય તાપ પડતો હોય પણ એમાં આગ તો ઝરતી જ ના હોય પણ છતાં પણ અહીંયા શું સમજાવે છે આપને તો કે વૈશાખ મહિનો હતો અને સીમમાં આગ ઝરતી હતી તો આ રીતના છે એ શું કરવામાં આવે તો કે અતિશય યોગ્ય અલંકાર બને છે એટલે કે વાસ્તવિક વટાવીને વધારે પડતી વાત કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને તો કે અતિશય યોગ્ય અલંકાર બને છે અને અહીંથી એક સવાલ પણ આપણો નીકળી શકે તો કે ભાઈ આ પંક્તિ છે એ કયા સાહિત્યકારની છે તો કે ધૂમકેતુની આ પંક્તિ છે જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ધૂમકેતુનું પુરુષ નામ શું હતું સવાલ ફરીથી રિપીટ કરું છું કે ભાઈ ધૂમકેતુનું પૂરું નામ શું હતું જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બીજું એક્ઝામ્પલ જોઈએ અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોય પડ્યા એટલે કે અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોય પડ્યા સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ગમે એટલો હસે તો ખોબો ભરાય નહીં અથવા ગમે એટલું રડે તો કોઈ દિવસ કૂવો ભરાય છતાં પણ વાસ્તવિક છે એટલા માટે અલંકાર બનશે બીજો સવાલ છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે એટલે આજનો આ વિડિયોનો આપણો બીજો સવાલ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ત્રીજો સવાલ છે તેની બંને આંખે શ્રાવણ ભાદરો વહેતા હતા વહેવા લાગ્યા એટલે કે તેની બંને આંખે શ્રાવણ ભાદરો વહેવા લાગી એટલે કે ગમે એટલું રડે છતાં પણ શ્રાવણ ભાદરોમાં જેમ વરસાદ આવે એવી રીતના એમનું આંખોમાંથી આંસુડા ના જતા હોય છતાં પણ અહીંયા અતિશયોક્તિનો ઉપયોગ કરેલો છે આથી આપણો અલંકાર કયો બને તો કે અતિશય બનશે ચોથું એક્ઝામ્પલ જોઈએ ભીમે ગદા ઉપાડી ભીમે ગદા ઉપાડી એટલામાં તો બધા પડ્યા એટલે કે હજી તો ભીમે ગદા ઉપાડી ત્યાં તો બધા પડી ગયા પાંચમું એક્ઝામ્પલ જોઈએ એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુમય બની ગયું એ નાટક એટલું કરુણ કે આખું થિયેટર છે એ અશ્રુમય બની ગયું અને આ પંક્તિ કયા કવિની છે કયા સાહિત્યકારની છે તો કે પ્રિયકાંત મણિયાની છે એ પણ આપણે યાદ રાખશું અહીંથી આપણું સાહિત્યનો સવાલ તો કે એ નાટક એટલું કરુણ કે થિયેટર આખું અશ્રુમય બની ગયું એટલે કે અહીં શું કે છે તો કે વાસ્તવિક હદ વટાવીને વાત કરે છે છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ આકાશ ધરા ત્યાં કંપની ધ્રુજારી ચૌદ બ્રહ્માંડ છે આખા ડોલવા મેંડા અને આ પંક્તિ કયા સાહિત્યકારની છે તો કે પ્રેમાનંદની છે કે જેમનો જન્મ છે એ વડોદરામાં થયો હતો તો એમના વિશે આપણે ઘણી બધી માહિતી આપણે અલગથી વિડીયોમાં લઈશું સાહિત્યકારની પંક્તિ કયા સાહિત્યકારની છે તો કે પ્રેમાનંદની છે સાતમું જોઈએ ઝાકળના બિંદુમાં જોયા ગંગાનો જળ રાશિ એટલે કે ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ એટલે કે ઝાકળના બિંદુમાંથી ગંગાની જલરાશી ગંગાનો સંગ્રહ આખો જોઈએ એટલે કે અહીં શું વાપરેલું છે વધારે પડતું વાત કરેલી છે એટલા માટે આપણો કયો અલંકાર બનશે તો કે અતિશયોક્તિ અલંકાર બનશે આઠમો એક્ઝામ્પલ રોય રોય આંસુને ઉમટી રોય રોય આંસુને ઉમટે નદી તો એને કાંઠે કદમ વૃક્ષ વાવજો ફરીથી રોય રોય આંસુની ઉમટે નદી તો એને કાંઠે કદમ વૃક્ષ વાવજો તો આમાં શું કહે છે તો અહીંયા સ્વાભાવિક છે કોઈ પણ ગમે એટલું રડે તો એની નદી ના નીકળે પણ છતાં પણ અતિશય યોક્તિ વાપરેલી છે એટલા માટે આપણો અતિશય યોક્તિ અલંકાર બને અને એની કાંઠે શું કહે છે તો કે કદમના વૃક્ષ વાવજો નવમું એક્ઝામ્પલ પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા એટલે કે એ પડે એ પહેલાં જ એના પ્રાણ શું થઈ ગયા તો કે નીકળી ગયા દસમો એક્ઝામ્પલ જોઈએ તેના ધનુષંકારની સાથે જ શત્રુઓને જીવવાની આશા છોડી દીધી તેના ધનુષંકારની સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી એટલે કે હજી તો કોઈ એને ધનુષંકાર કર્યો તો શત્રુઓ છે એના દુશ્મનો છે એને જીવવાની જ આશા છોડી દીધી એટલે કે આમાં અતિશયોક્તિનું પ્રમાણ એટલે કે વધારે પડતી વાત કહી દીધેલી છે જે વાસ્તવિક વાત છે એની કરતાં વધારે વાત કરી દીધેલી છે એટલે આટલા માટે આપણો અલંકાર કયો બને તો કે અતિશયોક્તિ અલંકાર બનશે કાચણે તે કાચે તે તાતણે અરજીને બાંધ્યારે એટલે કે કાચે દોરે છે એ અરજી આખા અરજી એટલે પ્રભુને બાંધ્યા રે છેલ્લું એક્ઝામ્પલ પહાડથી પહાડથી વધુ લાગી રહ્યો તો ભાર પીછાનો પહાડ એટલે કે પર્વત કરતાં પણ વધારે ભાર કોનો લાગી રહ્યો હતો તો કે પીછાનો તો પીછાનો ભાર લાગી રહ્યો હતો તો મિત્રો આ વ્યાખ્યા આપણે ફરીથી એક વખત રિપીટ કરીએ તો કે વ્યાખ્યા શું હતી અતિશયોક્તિમાં તો કે જ્યારે વાસ્તવિક હદ વટાવીને વાત કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે તો કે અતિશય અલંકાર બને છે તો અતિશયોક્તિમાં આ રીતના આપણે એક્ઝામ્પલ હોય તો આપણે આપણે ક્લિયર કરી શકીએ તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું રાખીશું વધારે માહિતી આપણે આગલા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત